नमस्कार विद्यार्थी मित्रों, धोखा सागर विद्याभवन यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत छे। એમાં ગઈકાલ આપણે જોયું હતું કીબોર્ડ વિશે, બરોબર છે? કીબોર્ડ માં કેવું જોયું હતું કે ઉપર આપણે હતું ઇનપુટ ડિવાઇસ, ઇનપુટ ડિવાઇસ ના કેટલા પ્રકાર, બે, પેલું કયું આવશે કીબોર્ડ અને બીજું માઉસ, એમાં પેલો આપણે કયું જોયું હતું કીબોર્ડ, ઓકે। હવે કયું જોવાનું છે આપણે માઉસ વિશે, જોઈએ માઉસ વિશે। આજે બીજો પોઈન્ટ માઉસ, માઉસ એ બે કે ત્રણ બટન ધરાવતું એક નાનકડું સાધન છે, બરોબર, બે કે ત્રણ। જો એક ધ્યાન રાખવું, માઉસમાં ઓછામાં ઓછું એક બટન હોય અને વધુમાં વધુ ત્રણ બટન, ઓકે। ડાબા બાજુ ડાબા માઉસ એક બે કે ત્રણ બટન ધરાવતું નાનકડું સાધન છે। ડાબા માઉસ બટનનો ઉપયોગ વારંવાર થાય છે, કઈ સાઈડનો, ડાબી બાજુ, બરાબર છે? એનો ઉપયોગ કેટલી વાર થાય, વારંવાર, ડાબી એટલે લેફ્ટ, લેફ્ટ આયા જો મારો કર્સર છે ત્યાં ધ્યાન રાખવાનું છે, એમાં જો આયા છે નિશાન, મતલબ માં આ જેટલું બટન છે એ બટનનો વારંવાર ઉપયોગ થતો, બરાબર, કારણ કે એની ઉપર આપણે કોઈ પણ રાઈટ ક્લિક કારક ભાગ્ય કરવાનું હોય, બાકી તો લેફ્ટ ક્લિક જ કરવાનું હોય। માઉસને માઉસ પેડ પર રાખવામાં અને સરકાવવામાં આવે છે, સરકાવવામાં એટલે કે ખસેડવામાં, બરોબર, ઉપર નીચે ડાબી બાજુ અને જમણી બાજુ, એક સરકાવવામાં માઉસ પેડ ઉપર રાખી કરવામાં આવે છે। જ્યારે તમે માઉસ પેડ પર માઉસને સરકાવો છો ત્યારે તમે સ્ક્રીન પર એક એરો પણ થતો જોશો, બરોબર, ડાબી બાજુ લઈ જાવ તો ડાબી બાજુ જાય, જમણી બાજુ લઈ જાવ તો જમણી બાજુ જાય, ઉપર લઈ જાવ તો ઉપર અને નીચે લઈ જાવ તો નીચે, અને ક્રોસમાં લઈ જાવ તો ક્રોસ, જે રીતના તમે માઉસનું મૂવમેન્ટ કરો છો એવી જ રીતના કર્સર એટલે કે સ્ક્રીનની અંદર જે કર્સર તમને એરો દેખાય છે તેનું પણ એવી રીતના જ મૂવમેન્ટ થશે। આ એરાને માઉસ પોઇન્ટર પણ કહે છે, બરોબર, જ્યાં એરો એક્સની અંદર તમને પૂછી શકાય, તમે સ્ક્રીન ઉપર જે એરો ખસેડો છો, સેમ જો સોરી, જે માઉસને તમે સરકાવો છો તે તમે સ્ક્રીન ઉપર એરો ખસે છે તો તેને તમે શું કહેશો, કે માઉસ પોઇન્ટર, ઓકે। માઉસ સ્ક્રીન પર ચોક્કસ સ્થળોનો નિર્દેશ કરે છે, બરોબર, માઉસ સ્ક્રીન પર ચોક્કસ સ્થળોનો શું કરે છે, નિર્દેશ કરે છે, અને મેનુ માંથી વિકલ્પ પસંદ કરવામાં તેનો ઉપયોગ થાય છે। મેનુ એટલે જો આયા ઉપર ફાઇલ, તો ફાઇલ ઉપર ક્લિક કરો, આમાં કોઈ પણ ક્લિક કરો તો એ થઈ જાય, બરોબર, આમાં એડિટ, પછી વ્યૂ, ડોક્યુમેન્ટ, ટૂલ્સ, વિન્ડો, હેલ્પ, આ મેનુ, મેનુની અંદર જઈ વિકલ્પ પસંદ કરવામાં પણ તેનો ઉપયોગ થાય છે, કોના દ્વારા, માઉસ દ્વારા, બરોબર છે? આથી માઉસને પોઇન્ટિંગ ડિવાઇસ પણ કહેવામાં આવે છે, બરોબર છે? હવે એક આપણે ઇમેજ જોઈ લઈએ માઉસની, અહીં જોઈ, માઉસમાં ટોટલ ત્રણ બટન આપણને આપેલા છે, બરોબર છે? એમાં પહેલું બટન છે લેફ્ટ સાઈડ એટલે કે આવડો બટન, અને રાઈટ સાઈડ આ જે એરો છે ત્યાં વચ્ચે જે આવડો તમને કાળું દેખાય છે એને કહેવાય છે સકડી, જે મુવમેન્ટ કરે, બરોબર, ઉપર નીચે કેવું કરે છે મુવમેન્ટ, અને એક તમને અહીંયા કેબલ લખેલો છે એનો મતલબ એવો છે વાયર જોઈ, અત્યારે વાયરલેસ પણ માઉસ આવે છે, ઓકે। નીચે જોઈ, આ છે આ બે પ્રકાર ઇનપુટ ડિવાઇસ ના, હવે જોવાના છે આપણે આઉટપુટ ડિવાઇસ। ઇનપુટ ડિવાઇસ ના બે પ્રકાર હતા, પહેલું કયું હતું કીબોર્ડ અને બીજું માઉસ, આ પ્રોસેસિંગ યુનિટ છે, પણ એની પહેલા એ લોકોએ લીધું છે આઉટપુટ ડિવાઇસ, શું લીધું છે આઉટપુટ ડિવાઇસ, બરોબર, અને પછી પ્રોસેસિંગ ને પછી બીજું। તો આઉટપુટ ડિવાઇસમાં પેલું મોનિટર, જ્યારે તમે કોમ્પ્યુટરના ડેટા એન્ટર કરો છો અને કોમ્પ્યુટર સૂચનાઓ આપે છે ત્યારે તમે જે કંઈ ટાઈપ કરો તેને મોનિટરના સ્ક્રીન પર દેખાય છે, બરાબર છે? જ્યારે તમે કોમ્પ્યુટર નવું કરો છો, ડેટા એન્ટર કરો એટલે કે સૂચનાઓ આપો છો, અથવા તો કોમ્પ્યુટરને સૂચનાઓ આપો છો, ત્યારે તમે જે કંઈ ટાઈપ કરો છો તે તમને મોનિટર ઉપર દેખાય, જે મેં સ્ક્રીન શેરિંગ કરી તો તમને લોકો મોનિટર ઉપર દેખાય એટલે કે તમારી સ્ક્રીન ઉપર તમને દેખાય છે, તો જે દેખાય છે એને શું કહેવાય આઉટપુટ, કોમ્પ્યુટર તૈયાર કરેલ આઉટપુટ પણ તે દર્શાવે છે, આથી મોનિટરને VDU, વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ પણ કહે છે, એક માર્ક્સ ની અંદર પૂછી શકાય અહીંયા, VDU નું પૂરું નામ વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ, અથવા તો વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટનું ટૂંકું નામ જણાવો તો VDU, બરાબર, એક માર્ક્સ ની અંદર અહીં પૂછી શકાય। આગળ જોઈએ, જો આ
સ્કેન કરવામાં થોડો પ્રોબ્લેમ થયો છે બરોબર, પણ હું અહીંયાથી બોલું એટલે તમારા લોકો તમને સંભળાશે બરોબર છે. અહીંયા તમને એક સ્ક્રીન દેખાશે બરોબર, સ્ક્રીન ઉપર અહીંયા લખ્યું છે મોનિટર ના બે પ્રકાર છે, પહેલું છે માઇક્રો મોનિટર અને બીજું છે કલર મોનિટર બરોબર. પહેલું છે કયું છે માઇક્રો મોનિટર અને બીજું છે ઈ કલર મોનિટર છે બરોબર છે. હવે જો અહીંયા લખ્યું છે સ્ક્રીન, આ જે એરો છે ત્યાં ધ્યાન રાખો, સ્ક્રીન નો મતલબ થાય આ જે તમને કાળો કાળો બ્લેક દેખાય ને સ્ક્રીન, મોનિટર નો મતલબ છે જે એની બોર્ડર આપ્યું બરોબર બ્લેક કલર ની બોર્ડર ઈવડી, અને સ્વિચ નો મતલબ છે નીચે તમને બટન આપ્યા હોય શરૂ કરવા માટે, કલર ફેરવા માટે, સ્ક્રીન નાની કરવા માટે બરોબર, અને નીચે આપ્યા છે સેટિંગ બટન જે હું આગળ બોલ્યો તે. ઓકે, નીચે આવી રહી પ્રિન્ટર માં એનો બીજો પ્રકાર આવશે પ્રિન્ટર, કોમ્પ્યુટર દ્વારા તૈયાર થયેલા આઉટપુટ મોનિટર પર જોઈ શકાય છે બરોબર. કોમ્પ્યુટર દ્વારા તૈયાર થયેલા આઉટપુટ મોનિટર પર જોઈ શકાય છે, આ આઉટપુટ પ્રિન્ટર ની મદદ થી કાગળ પર છાપી શકાય છે અથવા તો છાપેલી કોપી ને હાર્ડ કોપી પણ કહે છે. જ્યાં તમારી હાથમાં જે કોપી આવે છે તમે અટકી શકો છો એને હાર્ડ કોપી કહેવાય બરોબર, અને છાપેલી કોપી ને કેવી કહેવાય હાર્ડ કોપી. કોમ્પ્યુટર માં સ્ટોર કરેલી કે મોનિટર ના સ્ક્રીન પર દેખાતી કોપી ને સોફ્ટ કોપી કહેવાય, મતલબ માં કોમ્પ્યુટર ની અંદર જે હોય ફોન ની અંદર જે હોય એને બધા સોફ્ટ કોપી કહેવાય, અને જ્યારે તમે કોપી ને અડી શકો છો એને હાર્ડ કોપી કહેવાય. ઓકે, મોનિટર ના ત્રણ પ્રકાર છે, પહેલું ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર, ઇન્જેક્ટ પ્રિન્ટર અને લેસર પ્રિન્ટર. એમાંનું પહેલું જોઈએ આપણે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર. શબ્દ કે ચિત્રો છાપવા માટે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર નો સોય જેવી પ્રિન્ટ નો સમૂહ હોય છે બરોબર, કેવી સોય જેવી. જો અહીં નીચેનું આપણે ચિત્ર છે આ જે પેલું છે એ કેવું છે ડોટ મેટ્રિક પ્રિન્ટર બરોબર, આની અંદર સોય જેવું આવે એટલે કે ટપકા 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 એવી રીતના દેખાતું હોય છે. ઓકે, શબ્દો કે ચિત્રોને ડોટ ટપકા સ્વરૂપમાં છપાય છે, જો મેં બોલ્યો એવી રીતે. મોટા ભાગમાં ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર બ્લેક એન્ડ વ્હાઈટ માં હોય છે. નીચે આવે છે ઇન્જેક્ટ પ્રિન્ટર, ઇન્જેક્ટ પ્રિન્ટર હેડ પર અસંખ્ય ઝીણા છિદ્રો હોય છે. છિદ્ર નો મતલબ એવો છે સોય જેવું જ કામ કરે, પણ છિદ્ર એટલે કે તમે ઝીણવટ પ્રૂફ જોવો ને તો એની અંદર નાના 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 ગોળા ગોળ અને સફેદ અક્ષરના સફેદ જેવા ડોટ જેવા પ્રિન્ટર ના મતલબમાં ડોટ હોય છે બરોબર છે, એ ઝીણવટ પૂર્વક જોવો તો તમને દેખાય, બાકી તમને બ્લેક એન્ડ વ્હાઈટ પ્રિન્ટ જ દેખાય. કાગળ પર શબ્દ કે ચિત્રો છાપવા માટે છિદ્રમાંથી સહી બહાર ફેંકે છે, ઇન્જેક્ટ પ્રિન્ટર બ્લેક એન્ડ વ્હાઈટ તેમજ રંગીન છાપકામ માટે કરી શકાય છે. ઓકે, અને લેસર પ્રિન્ટર, લેસર પ્રિન્ટર લેસર કિરણની મદદથી શબ્દો કે ચિત્રો છાપી છપાય છે. સારી ગુણવત્તા વાળા છાપકામ માટે તેનો ઉપયોગ થાય છે. લેસર પ્રિન્ટર આખું પેજ એક સાથે છાપે છે. લેસર પ્રિન્ટર નો મતલબ શું થાય, ઘણી વાર આપણે અક્ષર જોઈએ તો અક્ષર ના પર ઉખેડી તો એની અંદર ના ખાલી અ લખેલો હોય તો અ ખાલી મોટું ન હોય વચ્ચે નું આખું કોરું, તો એને લેસર પ્રિન્ટર કહેવાય બરોબર છે. જે લોકો રેડિયમ નું કામ કરતા હોય અથવા રેડિયમ ની દુકાને તમે જઈને જોવો ને તો એ લોકો પાસે લેસર પ્રિન્ટર હોય છે. ઓકે, તો આ ત્રણ પ્રકાર છે બરોબર છે. હવે પછીનું આપણે જે પોઈન્ટ જોવાનું છે એનું નામ છે પ્રોસેસિંગ યુનિટ બરોબર છે, એ આપણે હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર જોશું. આજે આપણે અહીંયા સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ.